અરે હું તો ખરેખર કંટાળી ગઈ છું. તે મને આ રૂપિયાવાળું ઘર કરી કરીને કેવી જગ્યાએ મોકલી દીધી છે ને કઈ ખબર જ નથી મને. એક તો મારી નણંદ એક નંબરની પાગલ છે સાલી. આખો દિવસ ઘરમાં કામ વધારે કરતી હોય છે. અરે મને તો એમ થાય છે કે હું આ ઘરની કામવાળી છું કે ઘરવાળી છું મને કઈ ખબર જ નથી પડતી. ભગવાન શું કરું. ચાલ રૂમમાં કરી દઉં. તમારી બેનને સુધારવાનું શું કરશો તમે? તમે ઘરે રહેતા નથી ને, તમને ખબર નથી. મને બધી જ ખબર છે કામિની, શું કરવું. અરે હવે તો હદ કર નાખી છે. મેં આજે એને પૂરી દીધી છે રૂમમાં. મેં આજે એને રૂમમાં પૂરી દીધી છે. હું કોઈની બી જોડે ફોન પર વાત કરું એટલું હેરાન પરેશાન કરે છે યાર. ઘરમાં આમ તેમ વસ્તુ ફેંકી દેવાની પાગલ વેડાની કોઈ હદ હોય? મને ખબર હતને તો હું લગ્ન જ ન કરત. આ શું સવાર સવારમાં બેવ જણા ઝઘડો કરો છો? શું છે? ઝઘડો નથી કરતા, ફરિયાદ કરું છું અને કહું છું કે તમારી છોકરી પાગલ છે ને, તો હું અહીંયા પાગલ થઈ ગઈ છું. બસ હો, બસ બહુ થયું. અને જો તારી માને ખબર જ હતી કે મારા ઘરમાં પાગલ દીકરી છે તો લગ્ન શું કામ કરાવ્યા અહીંયા. અમને ખબર હતી પણ એટલી ખબર નથી કે આટલી હદ સુધી પાગલ થઈ ગઈ છે. બસ અહીંયા જીંબુ હરામ કરી નાખ્યું છે તમારી છોકરી એ તો. બસ મારી દીકરીને પાગલ કહેવાની કાંઈ જરૂર નથી. એ આથી કરીને પાગલ નથી થઈ. અને આ બા કિસ્મત એવા છે. અને હા બા, એનો કઈક રસ્તો તો કરવો જ પડશે. જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો મારી દીકરી ક્યાંય નહીં જાય. હું પાગલખાનામાં મૂક્યા સમય છોકરીને. હા મૂકી આવજો. હા પણ ક્યારે? હું મરું પછી. જો અત્યારે તમે લોકોએ એના માટેનો કોઈ પણ રસ્તો કર્યો ને તો મારી મિલકતમાંથી એક રૂપિયો નહીં મળે. જે મારી દીકરીને સાચવશે એને હું મારી બધી મિલકત આપી દઈશ. આશ્રમવાળા સાચવશે તો હું આશ્રમવાળાને આપી દઈશ, બાકી કોઈને નહીં આપું. ને હા બા, આ તમારા ગયા પછી અમારું શું થશે એની ખબર છે તમને? એટલે એનું તો કંઈક કરવું જ પડશે. હા એટલે જ કહું છું, મારા મર્યા પહેલા હું મારી દીકરીને ક્યાંય નહીં મૂકું. પણ એટલું યાદ રાખજો, તમે જો એને પાગલખાનામાં મૂકવાનો વિચાર કરતા હો ને તો હું મારી બધી મિલકત એ પાગલખાનાના મેનેજરને લખી આપીશ. તમારા હાથમાં હું એક રૂપિયો પણ નહીં આવવા દો. બેનને રાખવી નથી, બેન ભારે પડે છે. એના હાથ પગ બાંધીને આવીને રૂમમાં પૂરી દે છે. મને કાંઈ નહીં થતું. અને કોને ખબર, આપણા ઘરમાં જે પણ કંઈ સુખ શાંતિ છે એ એના જ નસીબનું હોય. એને પાગલ કહીને એને પરેશાન નહીં કરો. એ બિચારી બોલીએ નથી શકતી, એનું દિલ કેટલું દુભાતું હશે એટલો તો વિચાર કરો. બા બા, હું માનું છું કે પાગલ છે પણ આ તો હદ થઈ ગઈ કહેવાય ને, કે કોઈ માણસ નહીં આમ ગળા સુધી પહોંચી જવું એટલે ક્યાં સુધીની વાત છે. નહીં, જો એને એ ખબર પડતી હોત કે જે પણ કાંઈ હરકત કરે છે એ બીજાને આટલું બધું નુકસાન કરે છે અને પરેશાન કરે, મારી દીકરી એવું ક્યારેય ન કરે. અરે અરે બિચારી તો બોલીએ નથી શકતી, બોલીએ નથી શકતી. તમારા દીકરીના કારણે અમે અમારું બાળક નથી લઈ શકતા, કારણ કે અમારા ઘરમાં ઓલરેડી એક પાગલ ઘરમાં રહે છે. બસ હવે બહુ થયું. તમને એ ખબર છે તમારું જે બાળક આવશે
એ બધી રીતે સારું જ હશે, અને કદાચ એ જો કોઈ ખોડખાપણ વાળું આવ્યું તો તમે એને પણ કાઢી મૂકશો. એટલે બા, તમે આ અમને શ્રાપ આપો છો આવું બોલીને? નહીં, જોયું, શ્રાપ નથી આપતી, આ તો એક દુખી માનું હૃદય બોલે છે. હું કોણ શ્રાપ આપવા વાળી? તો પછી બા, એક દુખી માનું હૃદય ક્યારેય બીજી માને દુખી તો ન જ કરી શકે. હા, અરે હું શું દુખી કરવાની કોઈને, જ્યાં મારી દીકરીને જોઈ જોઈને હું જ દુખી થતી હો. એક વાત મારી યાદ રાખજો, હું એક માં છું ને એ દુખી માં છું. બસ તમાચો ખાઈને ગાલ લાલ રાખવો પડે છે, પણ યાદ રાખજો મારી દીકરીને જો તમે ક્યાંય પણ મૂકી આવ્યા ને, બધી મિલકત હું એના નામે કરી દઈશ. અને હા, તમારાથી અત્યારે મારી દીકરી નો સચવાતી હોય ને, તો રસ્તો એનો નથી કરવાનો, રસ્તો તમારે બે કરી લેવાનો છે. જાઓ, તમે નોખા થઈ જાઓ, કારણ કે આ ઘર આના બાપનું છે, એનું નથી. અને હું જીવું છું ત્યાં સુધી મારું છે. હવે શું કરવું એ વિચાર તમે બંને કરી લો. ઘરનો રોફ બતાવે છે, જોયું તમારી માં કેટલું ચરબી કાઢીને ગઈ? હા, જોઈ લીધું. તો હવે કઈ કરો, હાથ પર હાથ ધરીને બેસી ના રહો. જો હવે આનો કોઈ રસ્તો નહીં નીકળે ને, તો હું સાચેમાં પિયર જતી રહીશ. જો કામિની, બા જેટલું જીવ્યા છે ને એટલું હવે જીવવાના નથી. અને જો આ સમયમાં આપણે કંઈ આડોઅવળો રસ્તો લઈ લીધો ને, તો એનું પરિણામ પણ આપણને જ મોકો પડશે. આપણે આ મિલકત પરથી હાથ ધોવાનો વારો આવશે. એટલે જો તું થોડી શાંતિ રાખ, હું કંઈક રસ્તો કરું છું. એટલે જી, તમારું કેવું એમ થાય છે કે આખી જિંદગી મારે આ પાગલને સાચવવાની? એવું નહીં બને કામિની, હું તને કહું છું ને, હું કંઈક રસ્તો તો લાવીને જ રહીશ. તમે સ્માઈલ કરો છો, મતલબ કંઈ વિચાર્યું છે? હા, બધું જ વિચારીને રાખ્યું છે. હશે, ચલો જાઓ, તમારી માં બૂમો મારશે પછી તમારા નામની. તમે શું વિચારશો? કામિની નામ છે મારું. તમે વિચારતા રહેશો અને હું કામ તમામ પણ કરી નાખીશ. શું કરે તું મારી દીકરીને? કઈ નથી કરતી બા, મને ખબર છે, તું એને હેરાન કરે છે. ના, હેરાન કરે છે ને. મૂંગો જીવ છે, એને હેરાન હું કામ કરે તું? તો રાખો તમારા મૂંગા જીવ. મારો ફોન તોડી નાખી તમારો મૂંગો જીવ, તો જોવા બેસતા હોય તો. નહીં લેવાનો, નહીં લેવાનો, હું આપીશ, હું આપીશ. દીકો સુઈ જા, સુઈ જા માં દીકો, બહુ હેરાન કરે છે. હવે હવે છે ને, હું તારી પાસે રહીશ. મને બેટા સુઈ જા, માની કહું.
દીકરી મારી લડકવાઈ લક્ષ્મીનો અવતાર દીકરી મારી લડકવાઈ મારી દીકરી મારી દીકરીને મૂંગી કેમ બનાવી એના એવાથી કેવા કર્મ હતા કે એને આવી સજા હવે તું એની સાથે જ રહીશ મારાથી અળગી નહીં કરું એને કે એને કોઈ હેરાન કરે રાજ, મારે તને એક વાત કેવી છે. બોલો, શું વાત કરવી છે? રાજ, તું તો આખો દિવસ ઓફિસે હોય, તને નથી ખબર કે ઘરમાં શું થઈ રહ્યું છે. કામિની કામિની તો તને મીઠી મીઠી વાતો કરીને એની જાળમાં લઈ લે છે, ને એ ઘરમાં શું બને છે એની તને કઈ ખબર છે? અરે હા બા, ખબર તો હોય જ ને. આ ઘરમાં આ ગાંડું પાળી રાખ્યું છે આપણે, જાનવર કરતા ખરાબ હરકતો કરે છે, તો ખબર ન હોય એમને? ના બેટા, ના. કામિની તને જે કંઈ કહે છે ને એ જુદું છે, અને જે થઈ રહ્યું છે એ પણ જુદું છે. જેમ કામિનીની વાત સાંભળવા તને કાન છે ને, એમ મારી વાત સાંભળવા હું તને આંખ અને કાન બે આપીશ. આજે આજે સપના અહીંયા બેસીને ફોન ઉપર રમતી હતી ખાલી, આવીને એના હાથમાંથી ફોન ઝૂંટવી લીધો, અને મેં મારી સખી આંખે જોયું એ એનું ગળું દબાવતી હતી, એને મારી નાખવાની કોશિશ કરતી હતી રાજ. અને જેવી હું દોડતી આવી અને મારું ધ્યાન ગયું તો એ મને કહે છે કે હું તો એના વાળ સરખા કરું છું. રાજ, તારી માં હજી એટલી પણ આંધળી નથી થઈ કે કામિનીના હાથ વાળ પર હતા કે ગળા પર હતા એ મને ન દેખાય. ના બા, એવું કઈ ના હોય. હવે કામિની એના વાળ લડકા કરતી હશે, પણ હા, તમને કામિની પ્રત્યે નફરત કરી ને એટલે તમને એવું જ લાગશે. અને બીજી વાત, એ મોબાઈલ કઈ રમકડું નથી, ગયા મહિને 65,000 નો લઈ દીધો છે. એને કઈ આમ રમકડું સમજીને રમવા ના મળાય. બેટા, એને એ બધી સમજ પડતી હોય તો એ લે, અહીંયા પડ્યો હશે તો એને લીધો, તો એને મને કહેવાય અથવા એને સમજાવીને એના હાથમાંથી લઈ લેવાય, એનું ગળું તો ન જ દબાવાય ને, જે મેં મારી સગી આંખે જોયું. બા, એ જ તો વાંધો છે કે સમજાવવા જાવું તો જાવું કોને, તમને કહીએ તો તમે અમારી માથે ચડી જાવ છો અને એ કઈ સમજતી નથી. અને હા, પેલી કહેવત છે ને કે કમળો હોય એને પીળું જ દેખાય, તો હવે હવે હું આ ગાંડી માટે થઈને મારું ઘર ભાંગી નાખું બા? ના બેટા, હું એમ નથી કહેતી કે તું છૂટા છેડા લઈ લે, કે તું કામિનીને કાઢી મૂક, એ આપણા ઘરની લક્ષ્મી છે. અને તું એમ કહે છે કે મને એના માટે નફરત હોય. અરે, ઘરની વહુથી કોઈને નફરત હોય બેટા? પણ બસ, હું તને એટલું જ કહું છું કે તું કામિનીને સમજાવ કે આવું કંઈ ન કરે. અને હા, એને સપના સાથે વાત ન કરવી હોય, એને ન સમજાવી હોય તો એ મને કહે કે બા, એના હાથમાંથી તમે ફોન લઈ લો, હું લઈ લે. બેટા, આજે મેં જોયું ને એનાથી મને બહુ ડર લાગે છે. ભલે બા, હું સમજાવી દઈશ. અને હા, તમે આ ગાંડીને સમજાવી દેજો એટલે બીજી વખત આવી ભૂલ ન થાય. બેટા, એ સમજતી હોય
તો એ આવું કંઈ કરે? અને એણે એવું કાંઈ નથી કર્યું કે જેનાથી કોઈને નુકસાન થાય. સારું બેટા, જા, તું નોકરીએથી આવ્યો છે, થાકી ગયો હોઈશ, જા અંદર. મારો મગજ ખરાબ કરી નાખ્યું છે. જ્યારે હોય ત્યારે બસ આ ગાંડીની જ વાત ચાલે છે ઘરમાં, બીજી કોઈ વાત જ નથી આવતી. સાલો અહીંયા તો રહેવું જ બેકાર છે. મારી દશા સુડી વચ્ચે સોપારી જેવી છે. મારી દીકરી અને મારો દીકરો એક જરાય સમજતી નથી, અને બીજો સમજીને પણ આંધળો થાય છે, મૂંગો થાય છે, ડેરો થાય છે. કામિનીની કોઈ વાત એને મગજમાં આવતી નથી. શું થશે? આજે આવે એટલે સમાચાર તો આપું છું કે જો આ ગાંડીના કારણે બીજી વાર પણ આપણે આવું થયું, બીજી વાર પણ બાળક નહીં રાખી શકીએ. આવી ગયા તમે? હા બોલ ને કામિની, તમને એક ન્યૂઝ આપવાના હતા. મને ન્યૂઝ આપવાના છે? બોલ ને શું ન્યૂઝ છે? તમારા માટે ખુશીની વાત છે ને મારા માટે દુઃખની વાત છે. મારા માટે ખુશીની વાત તો એક કામ કર, એટલે મારા માટે ખુશીની જ વાત કર. હું પ્રેગ્નન્ટ છું. શું શું વાત કરે છે તું કામિની? પણ આટલી બધી ખુશીનો કોઈ મતલબ નથી. તમારી બેન પાગલના કારણે હું આ વખતે પણ બાળક રાખવાની નથી. બાળક? જો કામિની, એવું તું ના કરી શકે. ના, હું એવું જ કરીશ. કામિની, હું પ્રયત્ન તો કરું છું ને, હું મમ્મીને સમજાવું છું, તને કહું છું, હું બીજું તો શું કરી શકું યાર? તો હું આ ના કરી શકું યાર. એક પાગલ ઘરમાં રહે છે, એને સાચું કે હું મારા બાળકને સાચું? હવે વિચારી લો તમારે જે કરવાનું હોય, પણ આ બાળક તો નહીં જ રહે. ને કામિની, ને લોકો કેટલી માનતા કરે છે, કેટલાય ધૂપ દીવા અને ડોક્ટરો અને દવાખાના કરે છે, છતાં એને અને ક્યારેય બાળક નથી રહેતું. અને તું તું તારી એક જીદને ખાતર થઈને આપણું બાળક પડાવી નાખવા માંગે છે. મારી જગ્યાએ તમે હોય તો તમે શું કરો? આ પાગલને સાચવી એટલે મારા હાથમાં નથી અત્યારે. તમે રહો ઘરમાં અને પછી મને કહેજો. કામિની, કામિની તું જરાક તો વિચાર. તું એક માં છે, માં. શું તારી અંદર જરાય મમતા નથી? ને હા, આ બાળક એ માત્ર બાળક નથી કામિની, તારા અને મારા પ્રેમની નિશાની છે. આ બધી કહેવાની વાતો છે, પહેલા પેલીને ઘરની બહાર કાઢો ને પછી મારી જોડે વાત કરજો. આ બધી બધા જ સરખી માટીના બનેલા છો. બા પાસે જાવ તો બા પણ આ જ વાત કરે છે, તારી પાસે આવું તો તું પણ આ જ વાત ખોલીને બેસે છે. અને તો એ સમજાતું નથી કે આ ઘરમાં હું રહું છું શું કામ? જો કામિની, એક વાત ધ્યાનથી સાંભળી લેજે. જો તું આ બાળકને પડાવી નાખીશ ને તો હું આ ઘર છોડીને કાયમ માટે ચાલ્યો જઈશ. ક્યારેય નહીં આવું પાછો તારી જિંદગીમાં, ક્યારેય નહીં આવું. હવે તો મારે પતાવી દેવી પડશે, કઈ ના કઈ રસ્તો કરવો પડશે. અહીંયા બે
કેટલી બધી વાર મારવાની કોશિશ કરી એ મેં જોયું છે, એટલે હવે તું તારો બચાવ કરતી જ નહીં. પણ યાદ રાખજે, એ બોલી નથી શકતી અને મેં જોયું નહોતું, પણ આ બધું જોવે છે. અને એ જે દિવસે હિસાબ કરશે ને ત્યારે કોઈનું નહીં ચાલે. બસ તમારું ભાષણ બંધ કરો, હું જાઉં છું અંદર લઈને. ભાષણ લાગે તને? હા બરાબર જ છે ને, તું જા. નહીં બેટા, નહીં વાત, ગાંડા સાથે આપણે ગાંડું ન કહેવાય, તો ડાઈ દીકરી છે ને મારી. હવે આ પાગલનું કંઈક તો કરવું પડશે. એકવાર પ્લાન બનાવ્યો તો પેલી ડોસી ટપકી પડી. એવું કંઈક કરું તો કે ડોક્ટરને કહી દઉં કે કોઈ એવું ઇન્જેક્શન આપી દે કે ઇન્જેક્શન માતાની હાથે જ આ ઉપર પહોંચી જાય. પણ એવું કોઈ ડોક્ટર થોડી કરે. આ કામ તો મારે જ કરવું પડશે. કેવી રીતે કંઈક તો વિચારીશ, તને પતાવીને તો રસ્તા જોઉં. માથે પડેલી છે ને, માથા પરથી તો હટાઈને જ રહીશ. હેલો, હા પેલી મેં દવા મંગાવી હતી ને એ જરા 20 નંબરમાં પાર્સલ કરી દેજો. ઓકે, થેન્ક યુ.
બેટા મમ્મી આ દૂધ પીવડાવી દઉં આજો આજો ફખણી રહે હું પીવડાવી દઈશ પીવડાવી દો હા ના બેટા એવું ન કરાય એવું ન કરાય જો સાંભળ આ પીવે ને ઊંઘ સારી આવી જાય થોડું થોડું સારું પછી પીવડાવ સુઈ ગઈ સુઈ ગઈ આવો બેટા બા આજે તો બહુ કામ હતું ઓફિસમાં ખાવ થાકી ગયો છું બા ભૂખ બહુ લાગી છે કંઈ કિચનમાં ખાવાનું પડ્યું હા હમણાં તને આપશે હું જરાક આને લે સપના બા ભાઈ દૂધ બા દૂધ હું પી જાઉં એ તો આનું છે તને છે ને પછી આપશે બીજું અરે બા એને બીજું મળી જાય મને પી જાવ જો બહુ ભૂખ લાગી છે પી જાવ સપના તારી ભૂલ ને લીધે મારો છોકરો પાછો નહીં આવે નિકળ તમારા ઘર માંથી બહાર નીકળ બહુ પ્રેગ્નન્ટ છું ભાઈ એવું નહીં કરો તમારા દીકરાનું વંશ મારી કુક માં છે પ્લીઝ એવું નહીં કરો ખાડો ખોદેય પડે તે ખાડો ખોદ્યો મારી દીકરી માટે અને જો કોણ ગયું હવે મારે તારી એક વાત પછી સાંભળવી નિકળ મારા ઘર માં તો આ કરવા આવી કોઈ માફી નહીં તને કોઈ માફી નહીં તારે પેલા વિચારવાનું હતું આ બધું કરતા પેલા ઉભી થા જોયું તારા ઘરેલા તને જડ્યા મારી દીકરીને મારવા નીકળી હતી ને કોને ખોયો તે નીકળ તું મારા ઘરમાંથી બહાર નીકળ તું મારા ઘરમાંથી બહાર નીકળ તું મારા ઘરમાંથી બહાર નીકળ આવતી નહીં આજે આજે મેં તને ખોઈ દીધો કીધી હતી તને કામિનીને સમજાવ પણ નહીં
તું પણ એના જ પક્ષમાં રહ્યો અને આજે આજે મારી દીકરીને મારવા ગઈ અને તારો જીવ લઈ લીધો.